નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 9 ના ગણિત વિષયના વિડિયો લેક્ચરમાં તમારું બધાનું સ્વાગત છે. આપણે છેલ્લે બહુપદીમાં x ની આપેલ કિંમત માટે બહુપદીની કિંમત શોધતા શીખ્યા. છેલ્લે p(1), p(0), p(2) એમાં આપણે આગળ જઈ નીચે આપેલ દરેક બહુપદી માટે p(0), p(1), p(2) શોધવાનું છે. p(0) એટલે x = 0 મૂકવાના પહેલા એટલે p(0) મળશે. p(1) એટલે આપણને મળશે x = 1 મૂકવાથી આપણને p(1) મળશે. અને p(2) એટલે કે x = 2 મૂકવાથી p(2) મળશે. પહેલો જ આપણે એમાં આપણે જોઈએ py = y વર્ગ માઇનસ y વત્તા 1. જો આપેલ બહુપદી માટે p(0), p(1), p(2) શોધવાના છે તો પહેલા હું શું p આપેલ બહુપદી માટે p(0) તો p(0) = શું આવશે? p(0) એટલે આમાં y ચાલશે એટલે y = બધે 0 મૂકી દેશું. તો જો તો p(0) 0 નો વર્ગ માઇનસ 0 વત્તા 1. 0 નો વર્ગ એટલે કે 0 માઇનસ 0 વત્તા 1 એટલે કેટલા થાય? 1 થશે સાદો, અને 0 માંથી 0 જાય 0, 1 ના 1. તેથી p(0) = 1. પછી અહીં કૌંસમાં લખશું, હું લખશું y = 0 લેતા. હવે બીજું લ્યો, પીઓફ આપણે શું શોધવાના છે? જો તો પીઓફ પછી 1 શોધવાના છે તો લખો પીઓફ 1 = પીઓફ 1 એટલે y = 1 એટલે પીઓફ 1 = 1 નો વર્ગ માઇનસ y = 1 વત્તા 1. અહીં કૌંસમાં લખો y બરાબર 1 લેતા. બરાબર છે? જો તો એટલે p(1) = 1 નો વર્ગ એટલે કેટલો? 1 માઇનસ 1 ના 1 વત્તા 1. આ પ્લસ 1 ને માઇનસ 1 જતા રહ્યા, પ્લસ 1 વધ્યા કેટલા? 1. તેથી p(1) = 1. p(0) પણ મળે, p(1) મળે. હવે હું પણ માહિતી કરી દઉં તો હવે આપણે p(2) શોધવાના છે. એટલે આમાં આપેલ બહુપદીમાં આ y ચલ વાળી પોલીનોમિયલ ખબર છે ને, p(y) નો અર્થ મેં તમને કાલ પણ સમજાવ્યો હતો કે ભાઈ p(y) કેમ તો કે y ચલ વાળી પોલીનોમિયલ y = લઈ લો 2 p(2) = 2 નો વર્ગ માઇનસ y = 2 વત્તા 1. બરાબર ને? જો તો આમાં y = 2 લીધા તો p(2) = 2 નો વર્ગ માઇનસ 2 વત્તા 1. અહીં કૌંસમાં લખો y = 2 લેતા. આ બીજો સાદો રૂપ p(2) માટે 2 નો વર્ગ કેટલો? 4 માઇનસ 2 વત્તા 1. બરાબર ને? y = 2 લીધા એટલે p(2) = 2 નો વર્ગ માઇનસ 2 વત્તા 1. 2 નો વર્ગ 4 માઇનસ 2 વત્તા 1. 4 માંથી 2 જાય તો 2 વત્તા 1 એટલે 3. p(2) = 3. જો તો મળી ગયા. આમ કરી લઈ નાખો p(0) = 1, p(1) = 1 અને p(2) = 3 મળે. નીચે લઈ નાખો આપણે કીધું દરેક બહુપદી માટે p(0), p(1) અને p(2) શોધો. આમ p(0) = 1 મળ્યા. તો p(0) પછી p(1) એટલે કે y = 1 મૂકતા બહુપદી શું કિંમત મળી? 1 એમાં 1 મળી. અને p(2) એટલે કે y = 2 મૂકતા આપેલ બહુપદી ની કિંમત કેટલી મળી? 3. અને p(2) = 3 મળે. જુઓ તો વિદ્યાર્થી, આવો કોઈ પણ દાખલો હોય તો આપણે આગલા વિડિયો લેક્ચરમાં પણ ભણ્યા હતા અને આમાં પણ આપણે આગળ ભણી રહ્યા છીએ. તો આપણે આવા દાખલા 10માં પણ આવે છે બહુપદીમાં, એટલે બરોબર 9માં શીખી લો જેથી કરીને 10માં જઈને આપણને એમાં સરળતા રહે. જોઈ લો p(y) =
1 મળ્યા બરાબર છે અને પછી પીઓ 2 શોધવા માટે આમાં y બરાબર 2 મૂકી દીધો જોઈ લે નીચે લખી ના પાછો આપણે કીધું પીઓ 0 પીઓ 1 ને પીઓ 2 શું તો આમ પીઓ 0 બરાબર આપણે મળ્યા 1 પીઓ 1 બરાબર મળ્યા 1 અને પીઓ 2 બરાબર 3 નીચે જવાબમાં લખી નાખ્યો આ રીતે કોઈ પણ દાખલો હોય તો એની કિંમત મૂકીને આપણે ગણી શકીએ બરાબર 2 લેતા આપી દો સાત રૂપ
બે વત્તા બે, બે નો ચાર ચાર દુ આઠ, માઇનસ બે નો ઘન આઠ, બે વત્તા બે, બે નો ચાર ચાર દુ આઠ, માઇનસ આઠ, આઠ માંથી આઠ જાય તો ઝીરો થઈ ગયા, બે બે ચાર બરાબર ચાર, બરાબર છે. આપણે જો તો યોગ ઝીરો મળી ગયા, યોગ વન મળી ગયા, યોગ ટુ મળી ગયા. લખી નાખો આમ યોગ ઝીરો બરાબર બે, યોગ વન બરાબર ચાર, અને બીજો પ્રશ્ન, p of x બરાબર x નો ઘન. જો તો p of x બરાબર x નો ઘન, આમાં વારાફરતી p of 0, p of 1, p of 2 શોધો. લેવામાં p of 0 બરાબર 0 નો ઘન, કૌંસમાં હું લખશું x બરાબર 0 લેતા, p of આપણે 0 શોધવાનું છે, x બરાબર લઈ લો 0, p of 0 બરાબર 0 નો ઘન, તો p of 0 કેટલા મળે 0 નો ઘન 0 લ્યો. ચાલો વિડિયો પછી આપણે શું શોધવાનું છે, જો તો p of 1 તો એમાં x બરાબર લઈ લો 1, તો શું થાય જો તો p of 1 બરાબર 1 નો ઘન, બરાબર ને. p of 1 માટે જો p of 1 બરાબર 1 નો ઘન, કૌંસમાં લખો x બરાબર 1 લેતા, તો જો તો p of 1 બરાબર 1 નો ઘન 1, તો આપણે p of 1 મળી ગયા 1, અને p of x બરાબર 1 x નો ઘન 1, p of 1 લઈ લો તો p of 1 1 નો ઘન, 1 નો ઘન આપણા ઘર જે કદ થાય. તો હું શોધવા માંગી રહ્યો p of 2, p of 2 એટલે આમાં x બરાબર મૂકી દો 2, p of x બરાબર 2 નો ઘન, 2 નો ઘન એટલે આપણે ખબર છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 8 થઈ ગયું. આમ p of 2 બરાબર 8. જોવો તો ફરી પછી જો p of 0 એટલે p of 0 એટલે 0 નો ઘન 0, p of બીજું 1 શોધવાનું છે એટલે p of 1 બરાબર 1 નો ઘન એટલે 1, p of 2 શોધવાના છે એટલે p of 2 2 નો ઘન એટલે કે ઘણા 2 નો ઘન 2 3 6 ની 2 નો ઘન એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 8 મળી ગયા. એટલે આમ p of હા લખો પછી ને કૌંસમાં x બરાબર 2 લેતા ઉપલા લખો કૌંસમાં કઈ લખ્યું તો વાંધો નહીં. આમ ચાલ બળ્યો બીજા લખો. આ રીતે કોઈ પણ બહુપદી ના ચલના અલગ અલગ મૂલ્ય માટે આપણે એની કિંમત અલગ અલગ મળે. નીચે લખ્યા માં p of 0 બરાબર 0, p of 1 બરાબર 1 અને p of 2 બરાબર 8 મળે. p of 0 લઈ લેવામાં પહેલા p of 0 માટે આપણે બહુ બધી કિંમત શોધવાની
कंसेप्ट पी ऑफ जीरो क्यों होता है जो तो जीरो माइनस वन जीरो बता वन है तो उसमें लगो एक्स बराबर जीरो देता तो तमन पहला पी ऑफ अपने जीरो शो दो ना से ले एक्स बराबर जीरो ली था तो पी ऑफ जीरो जीरो माइनस वन आई एक्स बराबर जीरो ले तो जीरो बता वन अबे जो है ना साधु जीरो माइनस वन ने लिया कितना ઘણા બધા વિદ્યાર્થીઓનો સાદો ઉત્તર છે 0 લખે 0 માઈનસ 1 પણ 0 માંથી આપણે ખબર છે માઈનસ 1 માંથી તો માઈનસ 1 જ વધે અને 0 માં માઈનસ 1 ઉમેરો તો કેટલા 1 જ વધે ઘણા વિદ્યાર્થીઓ છે ને 0 એટલે કે આય 0 લખના એટલે કે 0 ગણે 0 એટલે 0 પણ એવું નહીં આપણે પણ છે કોઈ પણ સંખ્યા જે તમે 0 માંથી બાદ કરો તો એની જ વધે અને કોઈ પણ સંખ્યામાં તમે 0 ઉમેરો તો એની સંખ્યા જ વધે એટલે માઈનસ 1 જ આવશે અને 1 જ આવશે માઈનસ 1 એટલે 1 નો ગુણાકાર કેટલો થઈ જાય माइनस वन तो आपने मिल गया पी ऑफ जीरो बराबर से जो तो फिर को जो पी ऑफ जीरो नहीं थी मत पी ऑफ जीरो शो कौन से पी ऑफ जीरो बराबर जीरो माइनस वन जीरो बत्ता वन जीरो मतलब माइनस वन दे तो माइनस वन और जीरो बत्ता वन अगले वन कोई पर सीखे मतलब मैं आपने कौन से जीरो उमेरो जीरो बात करो जब मार कोई नॉट फिर पड़े ले आई माइनस ना माइनस एक ना माइनस एक क्या एक ना एक और बस अपने पी ऑफ वन शो दोनों के तो तो x बराबर 1 ले लो 1 माइनस 1 1 बत्ता 1 x पी ऑफ 1 शोधो तो ले पी ऑफ 1 बराबर 1 माइनस 1 1 बत्ता 1 एक कौन सा ना x बराबर 1 लेता x बराबर 1 ले लो तो होता है जो 1 माइनस 1 कितने 0 गुणा 1 ने 2 बराबर जो तो 1 माइनस 1 कितने 0 અને 1 ને 2 તો 0 ગુણ્યા 2 એટલે કેટલા 0 તો આપણે p ઓફ 1 મળી ગયા 0 ખ્યાલ પડ્યો અને p ઓફ 1 લીધા એટલે હું જોજો 1 માઈનસ 1 બીજા કૌંસમાં 1 વત્તા 1 માંથી 1 જાય 0 1 વત્તા 2 2 ગુણ્યા 0 એટલે 0 તો p ઓફ 1 ની કિંમત મળી ગઈ 0 તો આપણે શોધવાનું છે p ઓફ 2 p ઓફ 2 લઈ લો તો 2 માઈનસ 1 અને 2 વત્તા 1 જો તો p ઓફ 2 એટલે 2 માઈનસ 1 ને 2 વત્તા 1 2 માંથી 1 જાય તો 1 અને 2 ને 1 3 બરાબર p ઓફ 2 2 માઈનસ 1 ને 2 વત્તા 1 1 તેરી 3 p ઓફ 2 બરાબર 3 બરાબર છે તો આમ મળી ગયા p ઓફ 0 માઈનસ 1 p of 1 0 અને p of 3 p of 2 3 હા અહીં લખો કૌંસમાં x બરાબર 2 લેતા તો નીચે જવાબ પણ લખી નાખો આમ p of 0 બરાબર માઇનસ 1 p of 1 બરાબર 0 અને p of 2 બરાબર 3 મળે છે એ તમને જવાબ લખતા આવશે નીચે પહેલી રીતે લખો જો આવો કોઈ પણ આપણે બહુપદી આપેલી હોય તો એના ચલના અલગ અલગ મૂલ્ય માટે આપણે બહુપદીની અલગ અલગ કિંમત મળશે કોઈ પણ દાખલો હોય તો આપણને આવડો છે આજે વિડિયો લેક્ચરમાં મેં તમને કુલ 4 દાખલા ભણાવ્યા
x બરાબર x વર્ગ માઈનસ 2x વત્તા 4 બીજો દાખલો q5 બરાબર 5 વત્તા 4t માઈનસ 3t વર્ગ વત્તા 8 બીજો દાખલો qz બરાબર z નો વર્ગ ચોથો દાખલો q a બરાબર 3a વત્તા 5 બીજા કૌંસમાં 3a માઈનસ 5 તો આજે જે મેં તમને ચાર દાખલા ભણાવ્યા છે આજના વિડિયો લેક્ચરમાં q0 q1 અને q2 તો આ ચાર દાખલા માટે પણ તમારે એ જ રીતે q0 q1 અને q2 શોધવાના છે એટલે આજના દિવસના જે આપણે દાખલા ભણ્યા બહુપદીના ચલની અલગ અલગ કિંમત માટે એનું મૂલ્ય શોધવાનું એ ખૂબ જ અગત્યના દાખલા છે ધ્યાનથી ગણજો અને બરોબર ગણ્યા પછી એક વખત ફરી વખત ચેક કરી દેજો કે ભૂલ રહેતી નથી ને કારણ કે છેલ્લે કિંમત મૂક્યા પછી સરવાળો બાદ બાકી કે ગુણાકાર જે આવે ખૂબ જ મહત્વના છે